जय खुंखार मेड़े मातनो હું સુરાસામરથી કરુણભાઈ માવજી પરમાર બોલું છું અને આ બીજી ત્રીજો વખત માતાજી મને એમના દર્શન માટે બોલાવ્યો છે. એક બે વખત તો મારા ટોલ ટેક્સમાં પૈસા એમને ભરતા ડાયરેક્ટ મારા ખાતામાં નતા. એ રીતે અત્યારે બીજો મારો એક પ્રશ્ન એવો છે કે મારે ઘણા પૈસાની જરૂર હતી. ઇન્કમ ટેક્સમાં મારે રિટર્ન ભરવાનો હતો. આ 31 તારીખ છેલ્લી હતી અને ઇન્કમ ટેક્સ મારા મારો બહુ મોટો પૈસો કાઢ્યો હતો અને લગભગ 2,28,470 રૂપિયા ભરું તો મારે રિટર્ન પૂરું થાય. મારી પત્નીએ મને કહ્યું કે માતાજીને જે વધારે માનતા રાખો કે છે બરાબર તમારું કામ થઈ જશે કે છે બરાબર. મારા ખાતામાં ક્યાંથી પૈસા કઈ નક્કી જ નહીં. 3,16,470 રૂપિયા મારા ખાતામાં પડ્યા. 3,00,000 રૂપિયા તમારા ખાતામાં પડ્યા અને તમારે રિટર્ન કેટલાનું ભરવાનું હતું? 2,28,470. એટલે એની કોઈ સગવડ જ નથી તમારી જોડે. મારું રિટર્ન ભરાઈ ગયું ગયા શનિવારે એટલે માતાજીના પરચાથી જ મારું કામ થયું. બરાબર. એટલે ભરવાની કોઈ સગવડ નથી તમારી જોડે? તાત્કાલિક તો સગવડ નથી 31 તારીખ સુધી. બરાબર. એટલે તમે માતાજી પ્રાર્થના કરી? મારી મિસિસે કહ્યું ભાઈ આમ માનતા રાખો કે તમારું કામ થઈ જશે કે છે. તો પછી ટેન્શન ન જોયું એટલે. તમારા ખાતામાં કેટલા પૈસા પડ્યા? 3,16,000 રૂપિયા. 3,16,000 ને ક્યાંથી પડે તમને ખબર નથી? માનતા રાખીએ પછી પડે. માનતા રાખીએ અચારક ઉડી ખાતામાં આવી ગયા. મારી મિસિસ અહીંયા સ્ટેજ ઉપર આવી છે કેવું નથી એટલે આનો પડે કેવું છે કે એને ડાયાબિટીસ છે અને પગે વાગ્યું હતું. પગે બહુ વાગ્યું હતું એટલે લગભગ બટાકા જેવું આખું ખાડો પડી ગયો હતો અને માંસ આખું ભરું બહાર નીકળી અને હાડકાનો ભાગ દેખાતો હતો. માતાજીને માનતા રાખી તો માતાજી મારે કોઈ ડૉક્ટર જોડે દવા કરાવી નહીં. ખાલી ઘેર સુફ્રામાઇસિન લાવી અને ઘેર ખાલી એને ડ્રેસિંગ કર્યું. અત્યારે એને પગે મટી ગયું છે. બરોબર. તો અહીંયા જેવો પગ મૂકે એનો દુખાવો ગાયબ થઈ જતો હતો. ફોટો પાડી ત્યાં લઈ ગયા કે સર જુઓ ને મારે વિશેષ નાવું થયું છે એટલે ડોક્ટરે તો પછી કોઈ દવા ગોળી ઘસી ના આપી ને અમને કીધું કે ફિઝિશિયન ડોક્ટરને બતાવવું પડશે. તો મને બીક લાગી ને મારા છોકરાએ મને એવું બતાવ્યું વિડીયોમાં કે મમ્મી ડાયાબિટીસ હોય એટલે પગ કપાવવો પડે પછી બધા ફોટા બતાવે એટલે મેં માતાજીને માનતા માની કે મારી હું કોઈ હોસ્પિટલમાં કોઈ દવાખાનમાં નહીં જાઉં. જો તમે સતરાળા તો છો જ માં મારા ઘણા બધા કામ કર્યા છે પણ જો મને પગે મટાડી દો માં તો હું આ પગ જેવા બે પગ ચાંદીના બનાવી અને તમારા પારે મૂકીશ. 5 નાળિયાનું તોરણ છઠ્ઠું ચડાવીશ. એ રીતે મેં આજે માનતા પૂરી કરી ત્યાં ફોટાએ અને 2 ચાંદીના પગ માના તમે એ આજે મૂક્યા. બરોબર. એટલે કોઈ ઓપરેશન કશું કશું ઓપરેશન નહીં ને કોઈ ડોક્ટરની ગોળી બી નહીં લીધી મેં કોઈ ઇન્જેક્શન નહીં લીધું. બરોબર. કોઈ જ કશું જ નહીં. ખાલી પગમાં મેં ઘરે જ ડ્રેસિંગ કર્યું છે. રામ રામ. નામ તમારું? મારું નેશનલ ત્રિવેદી નામ છે. ક્યાંથી આવવાનું? ઢાકોડિયા અમદાવાદથી આવવાનું. શું માનતા? એટલે મારી વાઈફ જે ખરી એ વિડીયો પેલા યુટ્યુબ ઉપર જોતી હતી એટલે મને કે આપણે અહીંયા એકવાર જવું છે. બરોબર. અને મારી દુકાન હતી ડેરી પાર્લર. તો ડેરી પાર્લર શું હતું કે બિઝનેસ થતો નહોતો બરોબર અને વેચવા માટે મૂકેલી હતી પણ ભાવ વ્યવસ્થિત આવતો નહોતો એટલે માનતા રાખી હતી અમારા વાઈફે. એટલે ભાવ બી વ્યવસ્થિત આવી ગયો અને બધું. એટલે મારી ના પાર્લર શું છે કે સુખડી લઈને આવ્યા છે અને 5,001 મૂકવાનું કર્યું હતું તે લઈને આવ્યા. પહેલા કેટલો ભાવ કહેતા હતા? માનતા રાખ્યા પછી કેટલો ભાવ આવ્યો? માનતા રાખ્યા પહેલા તો ભાવ જ પડ્યો નથી કહેતું કે બધી વસ્તુ અલગ અલગ વેચવી પડશે ને 50,000 બી આવે 60,000 બી આવે એવી રીતે હતા. અને પછી 1,75,000 રૂપિયા અમારી માનતા રાખે પછી 50,000 ને 1,75,000 થઈ ગયા. તમારે જે જોઈતી હતી એ કિંમત એ વેચાઈ ગઈ. તારા વધારે એટલી જ હતી ગણતરી બરોબર. પણ મારી પછી 1,75,000 અપાવડા એટલે મારી ઈચ્છા હતી મંદિર કે 5,000 રૂપિયા મારી ના પાડે વધારે ફાયદો થયો. 5,000 મારી પાડે મેળવા શું જવાનું? મારી
અત્યારે કેટલા રવિવાર થયા તમારા? છઠ્ઠા, છ જ રવિવાર માં ખાલી. તમારી સસરા તારા પપ્પા મેલડી નો વિરોધ એ નહીં કરતા, આ અવધૂત મહારાજ ની પૂજા પાઠ કરી ને એ જગ્યા પર એ અવધૂત મહારાજ નો વાસ થઈ ગયો છે. આવું કહું આ શું ખોટું પણ અવધૂત મહારાજ જે ગિરનાર વાળા ખોટું સાધુ સંત મોનારા કોઈ વાંધો નહીં. તિજોરી કદાચ ફોટો રાખ્યો હોય તો કોઈ વાંધો નહીં. તિજોરી માં ફોટો રાખીને તિજોરી માં પૂજીએ છીએ અમે માતાજી ને મેરડી માં. પણ જા કદાચ તારી પીઢી ની મેરડી કદાચ એના કદાચ મગજ માં વસી એ જાતે અમે રજા ના લે એવું ના કરેલું મેરડી. પણ તમે મને સપના માયા અને કીધું કે તું સુખડી અહીંયા ધરાઈ છે પણ તમે તું છે ને સ્ટેજ ઉપર લઈને આવજે માં એવું કીધું. એટલે સુખડી પહેલા તમે ત્યાં ધરાઈ, સુખડી છે ત્યાં ધરાઈ દીધી મેં, માનતા પૂરી કરી દીધી હતી પણ મને તમે સપના માયા ને મને સુખડી લઈને અહીંયા કીધું કે તું સ્ટેજ ઉપર આવજે એમ સપના માં. એવું સપના માં અને મેં પરમ દિવસે હું બહુ રડી હતી. સ્ટેજ ઉપર મંગાઈ બધા સ્ટેજ ઉપર નહીં ઉભી તું જ હતો. અને મેં હું એક એક મહિના થી માં ચંપલ નથી પહેરતી, મેં માનતા રાખી તો હું સ્ટેજ ઉપર જઈશ પછી તું ચંપલ પહેરીશ. મારે આશીર્વાદ ખુબ રામ તમારે તમારી ભક્તિ નું પરિશ્રમ નું ફળ. મેં પરમ દિવસે કીધું ને મારા કુકાર મેડી માં સપના માં તો શુક્રવાર હાજી માં મારી જાળી માં તમે લીલી ચાદર ઉડીને તમે મને, મેં કોઈને નહીં કીધું આ સપનું, અમે એના પપ્પા ને નહીં કીધું, અત્યારે કહું છું તમારી સ્વીકારી સુખડી સ્વીકાર લીધી પણ એમનો પ્રસાદ આજ હો રામ રામ આશીર્વાદ. મારું નામ કમલેશ, હું માણસા ફતેપુરા થી આવું. મારા ભાઈ ને એટલી બધી તકલીફ હતી ને કે હું માડી ને દોઢ વર્ષ થી ત્યાં આવતો હતો અને મારી માએ એટલી પ્રાર્થના કરેલી કે મારી મારા ભાઈ ને તું હારું કરે તો મારા ભાઈ એ ઊંઘી પણ ના શકી હક અને બસ આખો દાડો આમ ફર્યા જ કરે, બસ મારે મરી જ જવું છે, મરી જ જવું છે, બસ મારે મરી જ જવું છે. પછી મેં મને નતુ કાકા એમને મળ્યા અને કે ભાઈ તું માનતા રાખ અને કોઈ બી દેવ નો વ્યવહાર હોય તું ગમે તે હોય. પછી મને એવું થયું કે હારું મારો ભાઈ જે તાર પોલીસ ખાતામાં નોકરી રાખ્યો ને તો એને જે પહેલો પગાર મૂકવાની જગ્યાએ એને હવન કર્યો હતો પણ પગાર નતો મૂક્યો માડી આ તે. પછી મેં એનો જે પગાર હતો એ પગાર મૂક્યો એના પછી નોકરી જતો થયો. કઈ જગ્યાએ? અમદાવાદ. બરોબર. પછી માડી એને હાલ નોકરી જાય છે બધી રીતના સારું, એનો ગુસ્સો બહુ આવ્યો.
એટલે એમને આ બધું થતું હતું એ ટાઈમે, નોકરી નતા કરતા, કઈ જતા નતા, અને મગજ છટકી ગયું, એવું થઈ ગયું, મરી જવું, બરોબર, એક જ ધૂન લાગી હતી મરી જવાની. ચાર વર્ષથી ઘરે જતા માનતા રાખી તો મારી મારા ભાઈ નું સારું થઈ જાય, હું માણસાથી ચાલી અને માડીના ચરણોમાં 11,000 રૂપિયા હું એવી માનતા ને રાખી છું. બરોબર, એવી માનતા રાખી છું માણસાથી ચાલી ના હોય, માણસાથી ચાલી. તમે 28 કલાક ની અંદર 118 કિલોમીટર મેં કાપ્યું હતું, 28 કલાક ની અંદર 118 કિલોમીટર કાપ્યું. મેં કાલ સવાર નો 7:30 વાગે ચાલવા માંડે, દિવસ રાત, અને અહીંયા હું 118 કિલોમીટર થાય માણસ, એટલે ત્યાંથી તમે ચાલતા આવ્યા. ચાલતા આવવાનો અનુભવ, મને સામેથી માણસો બોલાવી કે લે આ ચા પી લે અને જમી અને તું શાંતિ થી તારા આરામ કરી અને જા, અને રાત્રે 2 વાગે ગાડી વાળા ભાઈઓ ઉભા રહે, ભાઈ તારું પાણી પીવું છે, તારે જમવું છે, પણ હું જય શ્રી રામ જ બોલતો હતો. અજાણ્યા લોકો ઉભા રહેતા, અજાણ્યા લોકો. બરોબર, અહીંયા આવતા આવતા રસ્તામાં ચા પાણી ની પણ કરાવી, હા ચા પાણી બધું. ઘણા વ્યક્તિ કે તારા ફ્રેન્ડ પૈસા ના આવે તો પૈસા પણ આપે, કે મારે કશું જ ના જોવો બસ. બરોબર, ચાલતા આવતા ત્યાં હું 1-2 કલાક આરામ કરવા માંડ્યો, ત્યારે મને એમ થયું મારી કે તું જલ્દી પૂછ કેટલા વાગ્યા, હું ઊંઘ્યો પણ નતો, પણ અચાનક એવું મને ભાવ થયો. અને મારાથી અમદાવાદ અને ગાંધીનગરમાં ચાલુ વરસાદ હતો, પણ મને એમ પણ નતું લાગતું કે મારા પર વરસાદ પડો, વરસાદમાં ચાલતા હતા તો એવું નતું લાગતું, વરસાદ લાગતું સામે વરસાદ દેખાય ખરા, પણ એવું મને લાગતું જ નતું. તમે ચાલતા જ રહ્યા, ચાલતો જ હું આવ્યો હતો. બરોબર, તમારી સેવા મારી શેરાના મોકલી તો મોણો છો. લક્ષણો જેવા ચીડીઓ પર સ્વભાવ રે, કોઈ બોલે ગમે નહી, પાણી પીવાની ઈચ્છા વધારે થાય, ખાવાની ઈચ્છા વધારે થાય, ઊંઘવાની ઈચ્છા વધારે થાય, પણ જો અત્યારે કદાચ નોકરી ધંધો જતા થઈ ગયા હોય ને, પણ હું માતા એમ કહું છું, એક વખત કોઈ શંકર ભગવાન ના મંદિરે જઈ અને શિવલિંગ ઉપર દૂધ નો અભિષેક, પાણી ની જળ ની અભિષેક કરાવડાય, તો જા બધો પ્રભાવ ઉતાર દે. અને એ તો શંકર ભગવાન તારા ગોમ ના નાકા ના પારે ના, આવું કહું છું માતા. ખ્યાલ છે તમારા ગોમ ના નાકે, જૂનું શંકર ભગવાન નું મંદિર છે તારા ગોમ થી છોડી રોડ ઉપર. ખ્યાલ છે એવું ભાઈ, જલ્દી વિચાર કરજી. હા એક હા એનો મંદિર છે, પડી છે પડી ને ખબર ભાઈ, આપણા હનુમાન પાન મંદિર છે તો ભગવાન છે, એ જગ્યાએ હા રામ રહે ટ્યુબલાઇટ થાય. મારી પણ એટલી બધી મને સેવા મળી ને તો મારા ખીજામથી 1 રૂપિયો પણ મારો નતો કાઢવો પડ્યો, એટલી બધી મને સામેથી માણસો ખેંચી ખેંચી મને લઈ જતા હતા. બરોબર, 1 રૂપિયા વગર તમે અહીં સુધી ચાલતા પહોંચી ગયા. મેરા નામે નીતિશ કુમાર યાદવ, પિતાજી કા નામે શંકરલાલ યાદવ, મુકામ પોસ્ટ સાગર સિંહ, તહેસીલ સિમોડા, ડિસ્ટ્રિક્ટ ડુંગરપુર ગાંવ. મેં દુઃખી થા, બહુત દુઃખી થા, અહીં અમારે ઘર મેં એની લડાઈ ઝઘડે, દારૂ શરાબ અનાપ શનાપ હોતા હતા, જિસકી કોઈ સન્માની થી, હર જગહ ગયે, ભોપે પે કે પાસ મેં ગયે, મોહમ્મદ દરગાહ ગયે, ગુરુદ્વારા ગયે, હર જગહ ગયે, ભટકે વળાએ વળાએ માતાજી કા બહુત કુછ કરાયા, ફિર ભી આરામ નહીં, ઓર દુઃખ ક્યા, ઓર દુઃખ બઢતા રહે રહા થા એની, જૈસે ભોપે કે પાસ મેં ગયે વૈસે ભોપા ક્યા આરામ તો ક્યા કરે, પર ઉસસે ઓર ભી 10 ગુના દુઃખ હમારે બઢતા હી રહે રહા થા. ભોપા બોલે તો મહારાજ, મારા ભુઆ, જિસકો હમારે રાજસ્થાની ભાષા બોલતે ભુઆ, હા ભુઆ કે પાસ મેં, અનાપ શનાપ ભુઆ કે પાસ મેં ગયે, અનાપ શનાપ મેં બહુત પૈસા ખર્ચા હુઆ ભોપા કે પાસ, ફિર ભી કહીં ગયે કહીં કુછ આરામ નહીં હુઆ. ફિર એક દિન મેં એસે હી દેખ રહા થા, દેખતે દેખતે વિડિયો દેખતે દેખતે ફુગાર મેલડી માં કા વિડિયો અચાનક મેરે મોબાઈલ મેં આ ગયા, પતા હી નહીં ચલા. ફિર યહાં દેખા, એક વિડિયો દેખા, દો વિડિયો દેખા, ફિર એસે 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 કરતે કરતે મેને બહુત વિડિયો દેખે. ફિર અંદર સે ઈચ્છા જાગૃત હુઈ કે મેરે કો એક બાર વહાં જાના ચાહીએ. મેં ઇતની જગહ ગયા, મેં પૂરે રાજસ્થાન મેં ગયા હું, ભોપા કે પાસ મેં, ગુજરાત મેં ભી દરગાહ આયા હું, યહાં વીરપુર મહારાજ પીર સાહેબ કે યહાં પે, વહાં પે ભી વો આયે. એક દિન આને કા સિર્ફ સિગરેટ ઘુમાને કા હી નહીં, 10,000 રૂપિયા લેકે ગયા મેં, બહુત હી નહીં પૈસા, જો ભી પપ્પા અનાપ શનાપ પર હમારા કોઈ આરામ નહીં હોતા. યહાં આયા મેં, ફર્સ્ટ દિન આયા મારી કે યહાં દર્શન દર્શન ભી નહીં હુએ, તો ઇસે પહેલે મેં સિગરેટ કા આદિ થા,
दारू पीना, मैं टीचर था, दारू पीना, सिगरेट पीना, मास पार्टी हमारे दोस्तों में होती रहती थी। माड़ी की गाड़ी आ रही तब तक मैं सिगरेट पी रहा हूँ दिन भर। अचानक गाड़ी देखी, सब लोग तालिया बजा रहा, राम राम हो रहा, जप हो रहा, फिर मेरे को लगा कि नहीं यार, ये माताजी आ रहे हैं, सिगरेट छोड़नी पड़ेगी। दिन की एक पैकेट सिगरेट में वही पी गया था, कितना? एक पैकेट सिगरेट में पी गया था सुबह से आके। माड़ी आया, माड़ी का 6:30 बजे का टाइम था, तब तक माड़ी आया, तब तक एक पैकेट सिगरेट हो गया था मेरा। वो गल्ले वाला भी याद करके कहाँ से आए हो आप। माड़ी की गाड़ी, माड़ी जैसा आए वैसे सिगरेट, मैंने आधी सिगरेट छोड़ दी। उसके बाद से मेरे सारे व्यसन, सभी प्रकार के खाना पीना, सिगरेट सभी छूट गई, बुरे विचार सारे। एक माड़ी के दर्शन भी नहीं हुए थे, एक झलक पड़ी मेरी गाड़ी के, सारे कुविचार कुनीतियाँ सारे मेरे ऑटोमेटिक खत्म हो गए, सिर्फ दर्शन करने से ही मेरे। और इसके बाद जैसे जैसे मैं आता गया, मैं मार्च एंडिंग से आ रहा हूँ, मैं मेरे ने घर में हर तरह के सुख शांति, यानी पहले कलंक था पर आज एकदम सुख शांति, स्वर्ग जैसा घर हो गया हमारा। आप कहाँ से हो? मैं डूंगरपुर से, राजस्थान से हूँ। और आप टीचर हो? मैं टीचर हूँ, वोकेशनल में, वोकेशनल टीचर हूँ मैं, चुंडावाड़ा स्कूल में। तो आपका ये अनुभव है ना? अनुभव है मेरा, काफी टाइम से मैं अनुभव यहाँ देखता, मेरे को जन्नत महसूस होती है। अगर मेरे परिवार नहीं होता तो मैं यही शनिवार अनिवार रविवार को आके मैं सेवा करता। मैं यहाँ आके भी मैंने फील किया, माड़ी का परिवार, माड़ी पूरा ही सेवक वेवक बदले, उनका ऐसा व्यवहार है, मेरे को ही नहीं रात रहा है यहाँ पर, मेरे को घर जैसा ही नहीं सुकून मिला। मैं यहाँ वास्तव में स्वर्ग में आया हूँ यहाँ पे। कितने महीने से आप आ रहे हो? मैं अप्रैल 1 से आ रहा हूँ, मैं मार्च एंडिंग अप्रैल 1 से आ रहा हूँ मैं। ठीक है, हमारी मनोकामना पूर्ण करे। राम 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 राम।